અમુક સવાલો પૂછીને આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. તમે છાપું વાંચો છો બરાબર, રોજ વાંચો છો રાઈટ, ન્યૂઝપેપર. હવે મને એમ કહો કે લાસ્ટ વીક મંગળવારે સવારે ન્યૂઝપેપરની હેડલાઇન શું હતી? નથી યાદ ને? ઓકે, ગયા અઠવાડિયે ગુરુવારે રાત્રે ડિનરમાં તમે શું જમેલા? લાસ્ટ વીક થર્સડે નાઇટ ડિનરમાં શું હતું? તમે કહેશો યાર ધ્વનિત, સવાર સવારમાં આવું કઈ યાદ ના આવે, તો ઠંડી તો જો. આ તો જેને બહુ ટ્રાય કરશો ને તો યાદ નહીં આવે કે લાસ્ટ ટ્યુઝડેના ન્યૂઝ શું હતા, કે તમે રાત્રે શું જમેલા થર્સડેના. હવે એમ પૂછું કે તમે હનીમૂનમાં ક્યાં ગયેલા, કે પછી તમારા બેસ્ટ ફ્રેન્ડ કે લાઈફ પાર્ટનરને પહેલી વાર ક્યાં મળેલા, શું કરેલું. આને ના ફટ દઈને યાદ આવી જશે, ફટ દઈને. આવું કેમ? તમે બે દિવસ પહેલાનું તો ભૂલી ગયા છો અને બે વર્ષ પહેલાનું બરાબર યાદ છે, પાંચ વર્ષ પહેલાનું યાદ છે. એનું કારણ એ છે કે આપણને જે ગમે તે યાદ રહે, જે ન ગમે તે યાદ ન રહે. રૂટીન સાથે જોડાયેલી વાતો સરળતાથી ભૂલાઈ જાય, પણ સ્પેશિયલ ઘટના એ તો યાદ રહે, રહેને રહે જ. પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય જ્યારે જે વસ્તુ ભૂલવી ના જોઈએ તમે ભૂલવા માંડો. જો તમને નાની નાની વાતોમાં મેમરી ઇશ્યુ થતો હોય, માની લો કે સવારે નીકળ્યા હો કોઈ જગ્યાએ જવા માટે, અને ભૂલી જાઓ કે ક્યાં જવા નીકળેલા, અને પછી અડધે રસ્તે આવે કે યાર હું કયા રસ્તે જઈ રહ્યો છું કે જઈ રહી છું. સવારે તમને યાદ હોય કે સાંજે રિસેપ્શનમાં જવાનું છે, અને આખો દિવસ કામ પછી સાંજ સુધી હોય તો હું ભૂલી જ જાઓ કે રિસેપ્શનમાં જવાનું હતું. સાવ સિમ્પલ વસ્તુ, ફેસબુકમાં તમે લોગ ઇન કરવું હોય, ફેસબુકમાં લોગ ઇન કરવા જાઓ ને ભાઈ પાસવર્ડ જ ભૂલી જાઓ. ઓફિસથી ઘરે જતી વખતે યાદ આવે કે ચાવી ક્યાં મૂકેલી યાદ જ નથી, અને પછી ઓફિસમાં શોધા શોધો કે મારી ગાડીની ચાવી ક્યાં ગઈ. કોઈને તમે મીટિંગ માટે બોલાવ્યા હોય અને પછી તમે પોતે જ ભૂલી જાઓ કે કોઈને તમે ટાઈમ આપેલો. આ બધી સ્ટ્રેસની નિશાનીઓ છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે ઘણા બધા અલગ અલગ વિચારોથી મન ઉભરાતું રહેતું હોય અને કોન્સન્ટ્રેટ કરવું બહુ જ અઘરું હોય, અને એથી જ બહુ જ જરૂરી છે દિવસની શરૂઆતમાં જ લિસ્ટ બનાવી લેવાનું કે આજે શું શું કરવાનું છે. મનમાં નહીં, ડાયરીમાં ટપકાવી લેવાનું, નોંધી લેવાનું કે આજનું શેડ્યુલ શું છે. અને એ જ રીતે અટપટી કે મુશ્કેલી વધારનાર વસ્તુઓ જે હોય એમને ટોપ પ્રાયોરિટીમાં લખીને રાખવાની. ઘણા લોકોને મેં જોયા છે કે મોલમાં જાય અને પછી પોતે ગાડી ક્યાં મૂકી દે સાવ ભૂલી જ જાય. આવડા મોટા પાર્કિંગમાં પછી ગાડી ક્યાં શોધવાની, ઓટો લોક વાળી કી હોય તોય મળે નહીં આમ તરત. આનો સિમ્પલ રસ્તો એ છે કે જ્યાં મૂકી છે એનો ફોટો લઈ લો, કે પછી પિલર ઉપર લખેલો નંબર હોય છે શોપિંગ મોલમાં તો એ નોટ ડાઉન કરી લો. હવે એટલી આળસ આવતી હોય તો ભગવાન તમારું ભલું કરે, પણ મૂળ મેમરીની વાત એવી છે કે જે ગમતું હોય એ યાદ રહે અને જે ન ગમતું હોય તે યાદ ન રહે. રૂટીન સાથે જોડાયેલી વાતો ભૂલાઈ જતી હોય અને એને યાદ રાખવાના રસ્તા આપણે શોધવા પડે.